કેમ છો? તુષાર ગજ્જર ફ્રોમ નરોડા. ચેપ્ટર નંબર 6માં એક નાનો પ્રશ્ન જે MCQ માટે બહુ જ અગત્યનો છે. આયનના જુદા જુદા પ્રકાર અને તેમાં રહેલા કાર્બનની ટકાવારી જણાવો. આયનના જુદા જુદા પ્રકાર કયા કયા છે? તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક કાચું લોખંડ જેને પીગ આયન કહેવાય છે, ભરતર લોખંડ જેને કાસ્ટ આયન કહેવાય છે, અને ઘડતર અથવા દબનીય લોખંડ જેને રફ આયન તરીકે ઓળખાય છે. પહેલું, લોખંડના 3 પ્રકારમાંથી પહેલો પ્રકાર જોઈશું આપણે, કાચું લોખંડ. તો કાચું લોખંડ એ વાત ભઠ્ઠીમાંથી મળે છે જે આયન, એને કહેવાય છે કાચું લોખંડ. જે સીધે સીધું વાત ભઠ્ઠીમાંથી મળે છે તે આયનને કાચું લોખંડ કહે છે. તેમાં કાર્બનની ટકાવારી કેટલી? તો તેમાં 4% કાર્બન પરીક્ષામાં પૂછી શકાય MCQમાં, કે કાચા લોખંડમાં કાર્બનની ટકાવારી ખાલી જગ્યા હોય છે તો તમે લખી શકશો 4%. એમાં અશુદ્ધિઓ પણ આવેલી હોય છે. કઈ? તો PSSIMN, FP સલ્ફર, ફોસ્ફરસ, SI સિલિકોન અને મેંગેનીઝ. આ કાચા લોખંડને જુદા જુદા આકારમાં ઢાળી શકાય છે. લોખંડનો એક બીજો પ્રકાર છે જેનું નામ છે ભરતર લોખંડ. કાચા લોખંડથી અલગ છે, એટલે જે સીધે સીધું વાત ભઠ્ઠીમાંથી મળતું એ આ ભરતર નથી, એ કાચું લોખંડ. કાચું લોખંડ એ વાત ભઠ્ઠીના ઉપયોગ દ્વારા મેળવાય. કઈ 3 વસ્તુને મિક્સ કરવાથી આપણને ભરતર લોખંડ મળે? તો કાચું લોખંડ, લોખંડનો ભંગાર અને કોક, 3ને મિશ્ર કરવામાં આવે, એને પીગાળી દો તો આપણને ભરતર લોખંડ મળે છે. યાદ કરો, કાચા લોખંડમાં ટકાવારી હતી કાર્બનની 4, અહીંયા કાર્બનની ટકાવારી 3% છે. એનો અગત્યનો ગુણધર્મ, તે સખત હોય છે અને બરડ હોય છે. આ ઉપરાંત ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ, વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ પરીક્ષામાં પૂછાય MCQમાં, કે વ્યાપારિક ધોરણે લોખંડનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો આપણે લખી શકીશું ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ. ઘડતર લોખંડ શેમાંથી મેળવવામાં આવે છે? તો એ ભરતર લોખંડમાંથી મેળવવામાં આવે છે. હિમેટાઇટ વડે પડ ચઢાવેલી પરાવર્તની ભઠ્ઠી, એક પરાવર્તની ભઠ્ઠી હોય જેની અંદર હિમેટાઇટનું પડ ચઢાવેલું, એમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને આ ઘડતર લોખંડ અથવા દબનીય લોખંડ મેળવી શકાય છે. હિમેટાઇટ એ અંદર રહેલા કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરે છે. આ રીતે આપણે ભણી શકાય કે આયન જુદા જુદા 3 પ્રકારના છે. એક પ્રકાર કાચું લોખંડ, બીજો પ્રકાર ભરતર લોખંડ અને ત્રીજો પ્રકાર ઘડતર લોખંડ. આમ MCQ અથવા 2-2 માર્ક્સની થિયરીમાં આ પ્રશ્ન પૂછી શકાય. થેન્ક યુ.